આપના લીધા જ નહીં બ્લોગમાં, ખબર નહીં એને મારી એરે હું આવો વાંધો પડી ગયો, મને નથી સમજાતું. અત્યારે જાય છે ઓફિસ, આપણે એની એર નહીં બોલીએ, કોઈ જાણ મારે એર નહીં બોલવું એને, કે કહી છે વાંધો. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકોર, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં? ઓ વાંધો નહીં, અમે પણ મોજમાં છીએ, એકદમ ચકાચક. ને અહીંયા અમારે ટિફિનની તૈયારી એઝ યુઝ્યુઅલ હોય જ છે. તો સવારના વાગી ગયા છે આજે 7:45, અને ચા પાણી નાસ્તો બધું બાકી છે. આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ, પછી નીકળવાનું છે એઝ યુઝ્યુઅલ આપણા રૂટીન ઉપર, એટલે કે ઓફિસ ઉપર. ઓફિસ જાય એની પહેલા મારે તમને લોકોને છે ને એક શું કહું, કોયડો આપીને જવો છે. એ કોયડો તમારે છે ને હું ઓફિસ જાઉં ત્યાં સુધી હું ઉકેલી લેવાનો છે. ત્યાં સુધી તમારે બધા કમેન્ટ કરતી જ રહેવાની છે, કરતી જ રહેવાની છે. તો કોયડો હું તમને સંભળાવું છું, એ તમે ધ્યાનથી સાંભળજો. મસ્ત મજાની ચા તો કરાઈ ગઈ, તમે જોયું આગળ. હવે કોયડો સાંભળી લો. એક ઝાડ હતું, ઝાડ ઉપર 40 કબૂતર હતા. 40 કબૂતરમાંથી શિકારીએ એક કબૂતરને બંદૂકની ગોળીએથી મારી નાખ્યું. તો હવે કેટલા કબૂતર હતા? જવાબ દેવાનો છે, સમજી વિચારીને દેજો. ક્વેશ્ચન ઇઝી લાગે છે, પણ એનો જવાબ આવશે ને ત્યારે તમને બધાને ખબર પડશે. તો ચલો ફટાફટ જવાબ દેવા માંડો. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આ જ ખબર નહીં મારા વાલાને શું થયું, તો આપણા કંઈ ગુડ મોર્નિંગ એ ન લીધા અને જય શ્રી કૃષ્ણ એ ન લીધા, આપના લીધા જ નહીં બ્લોગમાં, ખબર નહીં એને મારી એરે હું આવો વાંધો પડી ગયો, મને નથી સમજાતું. અત્યારે જાય છે ઓફિસ, આપણે એની એર નહીં બોલીએ, ખાલી હું તમને કહી દઉં કે ઓફિસ જાય છે. જો અહીંયા તૈયાર થાય છે અને બેગ પડ્યું છે ડાઇનિંગ ટેબલ ઉપર, હમણાં બેગ ખંભે લઈને ટિફિન લઈને વયા જાય, ને પછી આપણે એક આવડા મોટા ઘરમાં ફદેર ફેર ફુદેડી ફેર્યા રાખીશું, એવું કંઈક છે. જય શ્રી કૃષ્ણ કરશે તો કરશું, નકર થયું. હાલો તમને બધાને કીધા જય શ્રી કૃષ્ણ, મને કે સારું કર્યું લે, સવારમાં લીધું નહીં, મેં કોઈ જાણ મારે નહીં ભૂલવું એને, કે કઈ છે વાંધો. અત્યાર બસ સાવજી જતા રહ્યા છે ઓફિસ ને, આપણે થાય છે કપડાનું મશીન ને બાકી વાત કરવાના છે. કચરા પોતા વાસણ ને રસોડું એકદમ કમ્પ્લીટ, ખાલી કચરા પોતા બાકી છે એ કરી લઈએ ફટાફટ, પછી ફ્રી થઈને સીધા બેસી જઈએ એડિટિંગમાં. તો હવે મળીશું લગભગ આપણે બપોરે, ને બાકી બધા મારો રસ્તો બનતો હતો એ બની ગયો છે. કાચમાંથી બતાવું છું પણ ઘર મળી આવશે, અને ઉપર કોથળાઈ નખાઈ ગયા છે. જો સવારની વાત હતી, કીધું હતું કે લગભગ બપોરે શરૂઆત કરશું, કે બપોરે કેમેરા હાથમાં લેશું. તો ફાઇનલી 11:30 જેવું થઈ ગયું છે, અને આપણી આગળ એક પ્રિમિક્સ પડ્યું હતું વ્હાઈટ ઢોકળાનું, એટલે કે ઈદડા ઢોકળા જે કહ્યું એમ, તો અહીંયા પલાળીને રાખી દીધું છે રેસ્ટ માટે, અને અહીંયા દૂધ થાય છે ગરમ, પછી એ બનાવીને જોઈએ ને. અને એ આપણે પ્રીમેક્સ રાખ્યું છે ત્યાં સુધી આપણો એવું છે એમેઝોનમાંથી પાર્સલ, આવું નાનું એવું, કેમ કે તમને બધાને ખબર છે કે હમણાં કોરોનાની દહેશત થોડી વધી ગઈ છે. હવે આપણે ઓનલાઈન મગાવ્યા હતા માસ્ક, હવે જોઈ લઈએ કે ઓનલાઈન મગાવેલા માસ્ક કેવાક નીકળ્યા છે. આપણા એમેઝોનમાંથી મગાવ્યા હતા, હમણાં ખોલી અને બતાવું અને પછી રિવ્યૂ આપું તમને કે કેવું નીકળ્યું છે આપણું માસ્ક. કઈક બંને માસ્ક નીકળ્યા છે, આ પિંક વાળું છે આપણું છે, અને આ બ્લુ વાળું છે એ ધવલનું છે. અને એમની હારે 4 આ કપડાં નીકળ્યા છે, સ્ટ્રીપ કયો કે કાપડ કયો છે એ એમની અંદર બદલવાને એડ કરવા માટે. અહીંયા આ વાળી જે જગ્યા છે અહીંયાથી આપણે એ એડ કરી દેવાનું અંદર. આવી રીતના કંઈક છે, મટીરિયલ વાઇઝ સારા છે. બાકી બધા તમારા કોઈના સિટીમાં કોરોનાના કેસ દેખાણા હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, એટલે આઈડિયા આવી જાય. કેમ કે એક બીક અગાઉથી જ આપણે લાગી જાય, જે આપણે એમની લહેર જોઈ છે કોરોનાની એ પછી આપણે અગાઉથી ડર થઈ જાય. તો ધવલ હમણાં એક દિવસ ઘરે હતા તો મને કે હું માસ્ક મગાવી લઉં, મેં મગાવી લઉં, તો બે માટે માસ્ક મગાવે છે ને આગળથી, જે પેલી અગાઉથી બતાવી સ્ટ્રીપ એવી જ રીતનો એક એક્સ્ટ્રા પેકેટ મગાવ્યું છે, લેયર્સ કે સ્ટ્રીપ જે કયો એમને. વાગી ગયો છે 1, અને એક બાજુ આપણે ઈદડા ચડવા મૂક્યા હતા, અને બીજી બાજુ આવ્યા હતા મશીન રિપેર કરવા માટે, વોશિંગ મશીન, કેમ કે સ્પેર પાર્ટ આપણે આગળના વિડીયોમાં તમે જોયું કે મગાવ્યા હતા, તો એ લેવાના હતા, ઓનલાઈન મગાવ્યા હતા એમણે, એટલે ઓર્ડર કરીને તો એ આવી ગયા. તો બદલાવ્યા હતા, અને આપણે બનાવી છે ચટણી દાણાની, જે આપણે સિંગ દાણા કહીએ ને, એ દાણા મરચું આદુ અને દહીં, કેમ કે આ ચટણી આની હારે મજા આવે ઈદડા હારે. અને બાકી બધા અહીંયા થઈ ગયા છે આપણા ઈદડા સ્ટીમ, ફટાફટ હું કરી લઉં. ડીમાર્ટમાંથી કે કોઈ પણ મોલમાંથી પ્રીમેક્સ લેવું સારું છે, ઇન્સ્ટન્ટ આપણે જયારે બી ઈચ્છા થાય ત્યારે બનાવીને આપણે ખાઈ શકીએ, તો પૈસા વસૂલ છે આપણા માટે ઈદડાના. અને આમ પણ ટેસ્ટ વાઇઝ પણ બહુ મસ્ત લાગે છે, અને એમાં બિહારી ચટણી છે.
તો આપણે પૂગી આવ્યા છીએ ઓફિસ થી ઘરે, ને વાગી ગયા છે 6 વાગે, ને આપણે ચા પીવાનો કઈ મૂડ હતો નહી. આજે કીધું કોફી બનાવું, તો કોફી બની ગઈ છે આપણી ઓલરેડી. અહીંયા બની જ ગઈ, બને છે, બને છે. તો એમાં કોફી વાર ન લાગે, તું હોય એટલી બધી વાર લગાડતી હોય. દૂધ નહીં એવું છે, તને ખાવાનું બધું ના છે ખબર છે ને, કોફી દૂધ મલાઈ ખવાય. બરોબર ને માહી, જો હવાઈ ગઈ અમારી એને એને સારમ બહુ આવે, સારમ સારમાય બહુ જાય છે. હું કઈ ગયા, તો હવે કોરોના ધીમે ધીમે સ્પ્રેડ થતો જાય, તો કીધું ચલો માસ્ક આપણે હવે જરૂરી છે, તો માસ્ક પણ આપણે મંગાવી લીધા છે ઓનલાઈન. આ છે પ્રજ્ઞા માટેનું, એકદમ પિંક પિંક. લે બોલ, આ મારો પોપટ જ કરતી હોય છે, અહીંયા હોય તો અહીંયા તો કાંઈ નહીં. અમારે પછી મશીન રિપેર કરવા આવ્યો હતો, તો આ ડીશ હું કંપની નું છે. હવે જોઈએ છે કેવું ટબ ક્લીન કરીને આપે છે. તમારામાંથી કોઈ જો આનો અનુભવ કર્યો હોય તો નીચે કમેન્ટ બોક્સ માં જરૂર થી શેર કરજો, કારણ કે અમારે હજી નક્કી નથી, એનું મુહૂર્ત જોવા હે પછી ટબ ક્લીન થાય, ત્યાં સુધી તો નહીં થાય. પાકું છે તો લ્યો, આ વિડીયો તમને જોવા મળશે ત્યાં સુધી તમારે ટબ ક્લીન થઈ જ જોઈ છે, કારણ કે વિડીયો આગળ પાછળ થોડાક હોઈ શકે છે એના હિસાબે. તો ચાલો હવે લેવાનું છે શું, ગાંઠિયા અને સેવ. ચાલો ઓકે, ખોડલ ખોડલ મસ્ત મળે છો પણ ગાંઠિયે ખોડલ ગાંઠિયે ઓકે. અહીંયા હવે અમારા બધા પટારા ખુલ્લા છે, કારણ કે એકમાં આવી છે સેવ ને એકમાં આવ્યો છે ગરમા ગરમ ફાફડી ગાંઠિયા, જોરદાર જમાવટ આવી જાય એવું ને. એ ભાઈ મને કહે કે તમે એકલા એકલા વિડીયો બનાવી રાખો તો ક્યારેક અમારો બનાવવો હોય કે. હા ઓળખી ગયા, ઓળખી જ જાય ને, એમ તો મારું નામ છે તને ખબર છે. નહીં એવું ન કીધું, પછી એ તો આવતી હોય એમ જ આવે એમાં. જો કદાચ વિડીયો જોતા હોય તો હું ગાંઠિયા લેવા આવું ત્યારે તમે સાંભળી લેજો કે હિંગ વધારે નાખી દેજો બસ. બટાકા કાઢે છે ધુવાડા, ઠામણા ડિપાર્ટમેન્ટ વાળા ઠામણામાં વળગી ગયા છે ફટાફટ. હવે બસ વઘારી નાખે ને એટલે આપડે ખાઈ પી લઈએ, ને પછી એમાં મસ્ત મજાની ઉપરથી સેવ ને ડુંગળી ને કાચી ડુંગળીઓ અને ટમેટો. આવી વસ્તુ એટલે નહીં, વસ્તુ નહીં સોરી, આવી રીતના બટાકા પૌવા છે ને ગાંધીનગર હું હમણાં ગયો ને ત્યાં આપે. ઉપર તમને છે ને કાચી ડુંગળી, પછી કાચું ટમેટું અને પેલી રતલામી સેવ, ને રતલામી સેવ નાખીને સર્વ કરતા હતા. કીધું આપણે રતલામી સેવ ખાવી નથી કારણ કે બહુ તીખું હોય, બાકી ડુંગળી ટમેટાનું કોમ્બિનેશન કાચું ઉપરથી લાગે જોરદાર. તમે કોઈ ખાધું હોય આવી રીતના તો મને કમેન્ટ કરીને જણાવજો. પણ એનો ટાઈમ થઈ ગયો છે, આવી ગયો છે અમારે ગરમા ગરમ અહીંયા છે ઈદડા. ગરમા ગરમ ખાવું હોય તો પધારી લો.